ભારત સરકારના નવીનતમ અભિગમ આયુષ્ય બહુનો શુભારંભ ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા વર્ચ્યુઅલ રીતે કરવામાં આવ્યો. આરોગ્ય મંત્રાલય ભારત સરકારના નવીનતમ અભિગમ આયુષ્યમાન ભવ આરોગ્ય યોજનાઓનું સંતૃપ્તિ કવરેજની શુભ શરૂઆત ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના વરદહસ્તે વર્ચ્યુઅલ રીતે કરવામાં આવી, જે અનુસંધાને દીવ પ્રશાસન દ્વારા દીવના મલાલા ઓડિટોરિયમ મુકામે સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલી તેમજ દમણ દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની અધ્યક્ષતામાં રાજ્ય સ્તરીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. સંઘ પ્રદેશ પ્રશાસક, દીવ નગર પાલિકા પ્રમુખ હેમલતાભાઈ રામા અને દીવ જિલ્લા પંચાયત પ્રમુખ રામજીભાઈ બામણિયાના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવેલ. ત્યારબાદ દીવ જિલ્લા કલેક્ટર શ્રીમતી ભાનુપ્રભા દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરીને પ્રશાસકનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંઘ પ્રદેશ પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દીવની પ્રજાને સંબોધતા જણાવ્યું કે આરોગ્યની તમામ સેવાઓ છેવાડાના નાગરિક સુધી પહોંચે એના પ્રયાસ સ્વરૂપે 17 નવેમ્બરથી 2 ઓક્ટોબર સુધી વિવિધ સ્થળોએ આરોગ્ય મેળાઓનું આયોજન કરવામાં આવશે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, ટીબી નાબૂદી, કુપોષણ નાબૂદી, હેલ્થ રેકોર્ડ જેવા અનેક આરોગ્યલક્ષી કાર્યક્રમોમાં સૌ નાગરિકો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલી લાભ લે તેવો અનુરોધ સંઘ પ્રદેશ પ્રશાસક દ્વારા કરવામાં આવ્યો. આ કાર્યક્રમના ઉપલક્ષમાં રક્તદાતાઓ, ટીબી નિશ્ચય મિત્રો, તબીબી મિત્રો, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભાર્થીઓ તેમજ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી વડોદરા ઇન્ટરનેશનલ કેમ્પસ દીવ IITV ICD વિદ્યાર્થીની સાક્ષીએ વિશિષ્ટ સિદ્ધિઓ હાંસલ કરવા બદલ પ્રશાસક પ્રફુલભાઈ પટેલના વરદ હસ્તે સન્માન કરવામાં આવ્યું. ત્યારબાદ ઉપસ્થિત સર્વે રોગ દ્વારા અંગદાનની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, ZSTV દીવ.